જય ભીમ મિત્રો. આજે ખબર નહીં, આમ બહુ જ આમ દુઃખ ઊભું થઈ છે એમ મનમાં અને મારા વિચારોમાં કે હું શું કહું. આજના દિવસે ઘણા બધા લોકો જે થાનગઢના છે એ લોકોને એ દિવસ યાદ આવી જતો હશે કે ચાર વર્ષની અંદર જ્યારે પણ 22 અને 23 સપ્ટેમ્બર આવતું હોય ત્યારે આપણને આપણી સામે એક નજરની સામે એક ચિત્ર ઊભો થાય કે આપણે આપણા ત્રણ દીકરાઓની લાશ લઈને એ ત્રણ દીકરાઓની લાશ લઈને આપણે જ્યારે એની અંતિમ ક્રિયા કરી હશે તો શું વેદના ઊભી થઈ હશે એ હું સમજી શકું છું. ચાર વર્ષથી આ ત્રણ પીડિત પરિવારો અને ખાસ કરીને વાલજીભાઈ જે મારા ભાઈ જેવા છે એમની સાથેનો એક નાતો બંધાયો છે અને હું માનું છું કે મારા 24 વર્ષના આ કામમાં મને સૌથી વધારે પ્રેરણા કોઈ આપી હોય તો આપણા સમાજના લોકોએ જે લોકોએ લડત ઊભી કરી છે. મને વાલીમાં યાદ આવે છે, હું જ્યારે 22 વર્ષની હતી અને 1993માં મૂળજીભાઈ મુંદવા જેમને પોલીસે બેદર્દીપૂર્વક નિર્મમ એમને જે ક્રૂરતાથી એમને માર્યા હતા અને પછી વાલીમાંએ પોલીસની સામે જે લડત ઉપાડી હતી ધંધુકા શહેરમાં અને એ વાલીમાં પોતાની આસમાં કે આજે નહીં તો કાલે મને ન્યાય મળશે અને ન્યાય માટે એ માં ગુજરી ગયા અને એ વાલી માની યાદમાં મને આજે એ દિવસ યાદ આવે છે કે એટલા અસંખ્ય કેસો છે મારી જિંદગીમાં જેમાં મેં મારી જાતે જ્યારે કામ કર્યું છે અને મૂળજીભાઈ મુંદવાના કેસમાં મને જે પ્રેરણા મળી કે હું એક વકીલ બનું. પોસ્ટમોર્ટમ શું છે ખબર નહીં પડતી હતી અને જ્યારે થાનગઢનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાંચ્યો ને ત્રણેય છોકરાઓનો ત્યારે મને આ પોલીસની નિર્દયતા દેખાઈ. પોલીસ ફાયરિંગ કરે ને, અહીંયા પોલીસ બેઠી છે અને પોલીસની ગાડી બી છે, એમને ખબર છે કે જ્યારે પોલીસ ફાયરિંગ કરે ને તો ઘૂંટણથી નીચે કરે લોકોને ભગાડવા માટે. અને આ ત્રણેય કેસોમાં આ ત્રણેય ભાઈઓની હત્યા થઈ ને એમાં ઘૂંટણની ઉપર અને મોટા ભાગે જે એમની ઈજાઓ દેખાય ને આપણને એમના ગળામાં અને એમની છાતીમાં મેહુલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાથ જઈ શકે એટલી મોટી એને ઈજા થઈ હતી. તમે વિચાર કરી શકો છો કે આ પોલીસને કેટલી ખુન્નસ હતી. આ ખુન્નસ દલિતો પર જ કાઢવાની? આ ખુન્નસ શા માટે આપણા સમાજ ઉપર કાઢે છે? અસંખ્ય બનાવ બની ગયા છે મિત્રો, અસંખ્ય પોલીસ તંત્રને સામે આંગળી ચીંધીએ ને એટલા બનાવ બની ગયા છે. અત્યારે આખા દેશની નજર ગુજરાત ઉપર છે. કેમ ઉના બનાવ બન્યો એને એના માટે? પણ આ દેશના વડાપ્રધાન પણ આ રાજ્યના છે અને આ વડાપ્રધાનને બધા પૂછે છે કે તમારા રાજ્યમાં કાયદાનું શાસન છે કે કેમ. અમારા અનુભવમાં, સંસ્થાના અનુભવમાં કેટલા અસંખ્ય કેસો આપણે લડ્યા છીએ અને દુઃખની વાત એ છે કે જ્યારે જે પીડિત પરિવારો હોય ને, જે વ્યક્તિ ભોગ બનનાર હોય એની સાથે એની પડખે રહેનારા ગણા ગાંઠ્યા હોય છે. અને થાનગઢમાં પણ એ જોઈ લીધું. ભલે આપણે કહીએ કે આ થાનગઢ મોટું શહેર છે, થાનગઢમાં આપણી સૌથી વધારે વસ્તી છે અને સવાલ એ ઉઠે છે આ થાનગઢમાં કેટલા લોકો છે જે લોકો ખરેખર ઈચ્છે છે કે આ ત્રણેય ભાઈઓને ન્યાય મળે. આ ત્રણેય ભાઈઓ જે શહીદ થયા ને એ ત્રણેય ભાઈઓના પરિવારને ન્યાય મળે એના માટે બહુ ઓછા લોકો ચિંતિત છે અને એટલા માટે આપણી તાકાત ઓછી દેખાય છે. સવાલ એ ઉઠે છે કે આ પીડિત પરિવારો ગાંધીનગરમાં બેઠા મહિના માટે કેટલા લોકોએ મુલાકાત લીધી ત્યાં, કેટલા લોકો અહીંથી ગયા જોવા માટે કે આ લોકોની શું સ્થિતિ છે. વાલજીભાઈ 10 દિવસ દવાખાનામાં સારવાર લીધી કેમ? એકલા છાવણી ઉપર રાત્રે સૂતા હતા. એટલે સવાલ એ ઉઠે છે કે આ ગુજરાતની અંદર જ્યારે બનાવ બને છે અને બનાવ બન્યા પછી આ ન્યાયની લડત જે વ્યક્તિ લડે છે એ વ્યક્તિ એકલી પડે છે અને એના માટે સમાજ પણ જવાબદાર છે. આ સમાજ જે 7% છે ગુજરાતમાં, બહુ વસ્તી નથી આપણી, બહુ જાજી વસ્તી નથી, તેમ છતાં અત્યારે દેશમાં આપણે એક આગેવાની આપી શકીએ એવી દલિત આંદોલન આપણે એક ચિંગારી ઊભી કરી છે. પણ એ વાત છે કે આજે આ મીણબત્તીઓ સળગાવી ને એમની યાદમાં સળગાવી પણ એક આશા માટે કે આપણે
આ લડત જે છે ને એને ચાલુ રાખવા માંગીએ છીએ, એને ઓલવા નથી દેવા માંગતા. પણ સવાલ એ ઉઠે છે કે આ લડત બહુ ગંભીર છે અને બહુ જટિલ છે. પોલીસ તંત્રની સામે લડવું એ અમને પૂછો, અને પોલીસ તંત્રને ઝુકાવવું એ પણ આપણા હાથમાં છે એ પણ અમને પૂછો. એટલે આપણે એ જ કહીએ છીએ કે જ્યારે પોલીસ તંત્રની સામે અવાજ ઉઠાવવાની વાત આવે ને તો ત્યારે આપણે પીછટ ના કરીએ. અને આજે આ સભા કરીને એક જ આપણો હેતુ છે, એક જ ઈરાદો છે, એક જ ઈચ્છા છે અને ઝંકના છે કે આજે બાબા સાહેબે સંકલ્પ લીધો હતો વડોદરામાં, અને આપણે પણ એક સંકલ્પ લેવા માંગીએ છીએ થાનગઢ શહેરમાં. ભલે આપણે ઓછા હોઈએ, ભલે આપણી સંખ્યા ઓછી હોય, પણ એનો મતલબ એ નથી કે આપણામાં તાકાત નથી કે આપણામાં હિંમત નથી. જે બહાદુર લોકો હોય ને એમની પાછળ ટોળું ના હોય, કેમ કે બહાદુરી અમુક લોકો જ કરે છે. બરાબર, સિંહ એક જ હોય છે, સિંહ જ્યારે જંગલમાં ચાલે તો બધા ક્યાં દેખાય છે, પણ એ જ વાત છે કે આપણે બધાને એવી તાકાત ઊભી કરવાની છે કે આ જે આરોપીઓ છે એ કહેવાતા ગુજરાત સરકારના જ માણસો છે. એટલે એ આરોપીઓને સજા અપાવી હોય તો આ પીડિત પરિવારો અને આ લડનાર પરિવારો, હું ના માનું કે પીડિત પરિવારો, પણ જે લડનાર પરિવારો છે ને, જે હિંમત વાળા પરિવારો છે, એ પરિવારોને સાથે રહેવું પડે. અત્યારે સીટની રચના થઈ છે, ખાસ સરકારી વકીલની માંગણી માટે પણ એક પત્ર આવી ગયું છે. પણ હવે સવાલ એ ઉઠે છે કે હવે આ જે લડત છે એ 4 વર્ષમાં જ્યાં પહોંચ્યા છે, હવે કેટલા સમયમાં આપણી આ લડતને પરિણામ મળશે એ આપણા હાથમાં છે. એટલે હું એટલું જ વિનંતી કરું છું અને એક આશા રાખું છું કે આપણી આ લડતમાં, આ આંદોલનમાં આ પરિવારોની સાથે રહીએ. કોઈ પણ પ્રકારના આપણા મનમાં એવા વિચારો હોય કે જે વિચારથી આપણી તાકાત ઓછી થાય તો એને દૂર કરીએ. બાબા સાહેબ એકલા પણ હતા અને દુઃખી પણ હતા, અને એમના દુઃખમાં બહુ ઓછા દલિતો સાથે રહ્યા, પણ એ ગયા તો બંધારણ આપીને ગયા, અને બંધારણના લીધે જ આપણે આપણા અધિકારોની વાત માટે લડીએ છીએ. પણ હું એ જ ઈચ્છું છું કે દલિતો પણ એક થાય, દલિતો એક થાય અને એમાં સ્ત્રીઓને પણ આવાજ, એમનો અવાજ રજૂ કરવાનો મોકો મળે, ખાસ કરીને યુવાનોને પણ પોતાનો અવાજ ઉઠાવવાનો મોકો મળે. કેમ કે દલિત આંદોલન તો જ મજબૂત થાય જ્યારે યુવા શક્તિ છે ને એને આપણે પીઠબળ આપીએ અને ટેકો આપીએ. આપ સૌએ આજે આ પરિવારોને જે સહકાર આપ્યો છે અને જે હિંમત આપી છે એના માટે હું શુભેચ્છા પાઠવું છું, હું ધન્યવાદ માંગું છું, અને આપ સૌ આપણી આ તાકાતને જાળવી રાખીશું એવી એ અપેક્ષા સાથે. જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ. મને આનું ગમે છે, આ જિજ્ઞેશા મને શીખવાડ્યું છે. જય 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 ભીમ.